ગુજરાતી વડોદરા. આ તરફ વાત કરીએ દાંતીવાડાની, જ્યાં 12 ગામોએ બનાવ્યું છે પોતાનું બંધારણ. ક્ષત્રિય ઠાકોર સમાજે પોતાનું અલગ બંધારણ ઉભું કર્યું છે. દીકરીઓને મોબાઈલ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. દીકરી સામાજિક મૂલ્ય તોડે તો પિતાને 1.5 લાખનો દંડ ફટકારવામાં આવશે. જો દીકરો સામાજિક મૂલ્યો તોડે તો પિતાને 2 લાખનો દંડ ફટકારવામાં આવશે. તો અલગ બંધારણની રચના કરવામાં આવી છે. ગામ લોકો તરફથી આપણે બતાવી દઈએ કે દાંતીવાડાના 12 એવા ગામો છે જ્યાં પોતે અલગથી બંધારણ બનાવ્યું છે. તો ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જે ઘટનાઓ વધી રહી છે તે ઘટનાઓને જોતા દીકરીઓને સમજાવવામાં આવી, ખાસ કરીને જે આ બંધારણ જે છે ન તૂટે તે માટે પણ તેના મૂલ્યો સમજાવવામાં આવ્યા. તો આપણે જણાવી દઈએ કે જે બંધારણ છે ઠાકોર સમાજનું, તો ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણની વાત કરીએ, દીકરીઓને મોબાઈલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય જે અન્ય નિયમો જે છે એ લાગુ કરવામાં આવ્યા છે બંધારણ હેઠળ, જેમાં સામાજિક મૂલ્યો તોડવા પિતાને દંડ ફટકારવામાં આવશે. જો આ પ્રકારના સામાજિક મૂલ્યો તોડવામાં આવશે તો પિતાને દંડ ભરવો પડશે. દીકરી માટે પિતાને 1.5 લાખનો દંડ ફટકારવામાં આવશે. સાથે જો દીકરો મૂલ્યો તોડે તો પિતાને 2 લાખનો દંડ ફટકારવામાં આવશે. સિવાય વાત કરીએ તો લગ્ન પ્રસંગમાં ડીજે પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. લગ્નમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. તોઢામણી વાસણ પ્રથા બંધ કરવામાં આવી છે. લગ્નમાં વરઘોડા પ્રથા પણ બંધ કરવામાં આવી છે. તો એક તરફ જ્યાં ઠાકોર સમાજે નવું બંધારણ ઘડ્યું, ત્યાં બીજી તરફ બનાસકાંઠામાં ચૌધરી સમાજની યુવતીઓએ શપથ લીધા. અન્ય સમાજમાં પ્રેમલગ્ન નહીં કરવાના શપથ લેવડાવવામાં આવ્યા. જ્યાં 70 યુવતીઓએ સમાજમાં જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લીધી. સમાજમાં જાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો હતો, જે સામાજિક રીત રિવાજોની ધરોહર જાળવી રાખવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા.